સાબરકાંઠા અરવલ્લી લોકસભા બેઠક ઉપર ભાજપના મહિલા ઉમેદવાર શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાની શાનદાર જીત થતા ભાજપ કાર્યકરો આગેવાનોમાં ખુશી જોવા મળી હતી. તો ભાજપ કાર્યકરો આગેવાનો સમર્થકો દ્વારા મોઢું મીઠું કરાવી ખુશી વ્યક્ત કરી હતી. સાબરકાંઠા અરવલ્લી લોકસભાની બેઠક ઉપર ભાજપ મહિલા ઉમેદવાર અને પૂર્વ શિક્ષિકા શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાની શાનદાર મતોથી જીત થઈ હતી. તો કોંગ્રેસ ભાજપ વચ્ચે સીધ્ધિ જંગ જોવા મળી હતી અને ભાજપના મહિલા ઉમેદવાર શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાએ જીતને લઈને પ્રભુ, મતદારો, મંત્રી, ધારાસભ્યો, ભાજપના કાર્યકરો, આગેવાનો, સમર્થકો, સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના લોકોને બે હાથ જોડીને આભાર માન્યો હતો. તો અંદરોઅંદરના વિરોધ વચ્ચે પણ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાને શાનદાર જીત થઈ હતી. તો સાબરકાંઠા અરવલ્લી બેઠક ઉપર ભાજપ મહિલા ઉમેદવાર શોભનાબેન બારૈયાનો ભવ્ય વિજય થયો હતો. ભાજપે આ બેઠક જાળવી રાખી હતી અને સાબરકાંઠા બેઠક ઉપર ભાજપે ફરી કબજો જમાવ્યો છે. જીલ રાવલ, જેડેસ ટીવી, સાબરકાંઠા. માન્ય વડાપ્રધાન શ્રી મોદી સાહેબ અમિત ભાઈ શાહ સાહેબ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં સરકારનો જેમણે 10 વર્ષનો અનુભવ કર્યો છે એના માટે જનતાએ આજે ફરીથી પ્રેમ વરસાવ્યો છે. ત્યારે એમના નેતૃત્વમાં કામ કરવાનો જયારે મને મોકો મળશે ત્યારે હું મારી જાતને ભાગ્યશાળી સમજે છે કે જનતાની વચ્ચે જઈને જનતાની સેવાના કાર્યો કરી શકે. વિરોધ વચ્ચે મોદી સાહેબની છોટી બેન જીતી. હા, મોદી સાહેબે એવા સમયે મને છોટી બહેન કહી હતી કે જ્યારે મેં મારો ભાઈ 20 દિવસ પહેલા ગુમાવ્યો હતો અને એવા સમયે જ્યારે મોદી સાહેબે મને છોટી બહેન કીધું ત્યારે એમનું જે પીઠબળ મને લાગ્યું, એમણે જે ભાઈ તરીકેની ભૂમિકા ભજવી હતી એના કારણે જનતાએ ભરોસો મૂકીને મને વિજય બનાવ્યો છે. રાત દિવસ તમે પ્રચાર પણ કર્યો? હા, પ્રચાર પણ અમે કર્યો હતો. અમારી જોડે કાર્યકર્તાઓ, અમારા ધારાસભ્ય શ્રી, મંત્રી શ્રી અમારી સાથે જોડાયા હતા. એમનો ખૂબ મને સહકાર.